કેમ છો વિદ્યાર્થી મિત્રો, આપણે હેલો આલ્કેન અને હેલો એરિનના લેક્ચર નંબર 3ની અંદર આપણે એની જે પ્રિપેરેશન હતી એની બધી ચર્ચા આપણે ચાલુ કરેલી હતી. તમને ખબર હોય તો આપણે એક આલ્કોહોલ સંયોજનોમાંથી આપણે એને કેવી રીતે બનાવવા જોઈએ એ આપણે જોયેલા હતા. પછી આપણે એક હાઇડ્રોકાર્બન સંયોજનો જેમાં આપણે અનુક્રમે આલ્કેનમાંથી, આલ્કિનમાંથી અને એરિનમાંથી કેવી રીતે બનાવી શકાય એ આપણે જોયેલા હતા. અને આજે આપણે જે શરૂઆત કરવા માંગીએ છીએ અને એ છે સેન્ડમેયર પ્રક્રિયાથી આપણે કેવી રીતે બનાવી શકાય છે. તો સેન્ડમેયર પ્રક્રિયાનો આપણે અહીંયા ઉલ્લેખ જે છે એ કરવામાં આવે છે. આમ તો તમને ખબર હોય તો ભવિષ્યની અંદર આપણે જ્યારે એરોમેટિક એમાઇનને, ટૂંકમાં એમાઇન સંયોજનોનો પાઠ ભણશું ત્યારે પણ આપણે આની ચર્ચા કરશું. હવે આ પ્રક્રિયા માટે તમારે સૌથી પહેલા હું તમને થોડુંક ડિટેલમાં સમજાવવા માંગુ છું. તમારે ટેક્સ્ટબુકમાં એટલું બધું બહુ ક્લિયર નથી કર્યું. તમારે છે ને સૌથી પહેલા પ્રાઇમરી એરોમેટિક એમાઇન લેવો પડશે. હવે પાછો એક પ્રશ્ન થાય છે કે પ્રાઇમરી એરોમેટિક એમાઇન એટલે શું, કે જ્યાં એનએચ ટુ સમૂહ, ધ્યાન રાખજો એનએચ ટુ આખો સમૂહ એરોમેટિક રિંગ સાથે જોડાઈ જાય તો એને શું કહેવાય, પ્રાઇમરી એરોમેટિક એમાઇન કહેવાય. એને શું કહેવાય, પ્રાઇમરી એરોમેટિક એમાઇન કહેવાય. અત્યારે તમને બધાને ખબર જ છે કે આનું નામ શું છે, એનિલિન છે અથવા એમિનો બેન્ઝીન પણ એને કહેવામાં આવે છે. આની પ્રક્રિયા તમારે સૌથી પહેલા કોની સાથે કરવાની, તો કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરવાની. તમને બધાને ખબર છે કે આ સ્વભાવે નાઇટ્રોજન પાસે લોન પેર છે, એટલે સ્વભાવે એ લુઇસ બેઝ છે અને આ એસિડ તરીકેનો ગુણધર્મ ધરાવે છે. એટલે તમને શરૂઆતમાં શું પ્રાપ્ત થઈ જશે, તો કે આ બે વચ્ચેની પ્રક્રિયાથી તમને એક આવું સંયોજન પ્રાપ્ત થશે. હું તમને સાવ સાદી રીતે સમજાવું છું. આમ તો તમને મિકેનિઝમ હું પછી ફ્યુચરમાં તમને સમજાવવાનો છું, અત્યારે મિની મિકેનિઝમ છે એવું સમજો. અને ઘણી બધી વખત અમુક બુકમાં આમ પણ લખવામાં આવે છે, આમ પણ બતાવવામાં આવે છે, પણ મારે તમને થોડુંક જુદી રીતે બતાવવું છે. એટલે આ એનએચ થ્રી પ્લસ અને સીએલ માઇનસ, આ લોકોએ શું કર્યું, પોતાના લોન પેરાને આપ્યા તો આએ પોતાનો હાઇડ્રોજન આપ્યો. એટલે આ એનિલિન હાઇડ્રોક્લોરાઇડનો શું બની ગયો છે, ક્ષાર બની ગયો છે, ઇટ્સ અ સોલ્ટ. એકવાર આ સોલ્ટ બની જાય પછી તમારે આમાં શું નાખવાનું છે, તો કે તમારે હવે આમાં એને એનો ટુ નાખવાનું છે, સોડિયમ નાઇટ્રાઇટનું દ્રાવણ નાખવાનું છે. પણ તમે જ્યારે આ પ્રક્રિયા છે ને બહુ જ નીચા તાપમાને કરવામાં આવે છે. શું કામ કરવામાં આવે છે હમણાં એની ચર્ચા કરું છું. પણ આ પ્રક્રિયા દરમિયાન થયું શું, તો કે તમારો એનએસીએલ નીકળી ગયો અહીંથી, એટલે રિમુવલ થઈ ગયું છે પેલો એનએસીએલ. હવે તમે બહુ શાંતિથી તમે જોશો તો તમારો એનિલિન હાઇડ્રોક્લોરાઇડનો ક્ષાર જે છે એ તમને ફરીથી પાછો હું આવી રીતે બતાવું છું કે તમારી પાસે આ એનએચ ટુ છે અને શું થઈ ગયું છે, એચએનઓ ટુ બની ગયેલું છે. એમ ટૂંકમાં આવું તમને બતાવવા માંગુ છું. પણ ઓરિજિનલી તમે આને જોવાનો પ્રયત્ન કરશો તો એચએનઓ ટુ નું સ્ટ્રક્ચર પણ હું તમને પહેલા ઓપન કરી દઉં છું. આ એનએચ ટુ એચએનઓ ટુ નું સ્ટ્રક્ચર છે ને હંમેશા આવું હોય, ઓ ડબલ બોન્ડ એન ઓ એચ, બહુ ધ્યાનથી જુઓ, એચ એન ઓ ટુ. એ અહીંથી શું કરી નાખે છે, પાણી કાઢી નાખે છે. તો તમને જે સ્ટ્રક્ચર મળ્યું એ કેવું મળ્યું, તો કે તમને કંઈક આ પ્રકારનું સ્ટ્રક્ચર મળે છે, એન ડબલ બોન્ડ એન ઓ એચ, બેઝિક કમ્પાઉન્ડ છે. પણ આપણે હાલ હાઇડ્રોક્લોરિક એસિડ થોડોક હજી વધારે જ નાખેલો છે, એટલે પહેલેથી હજી એચ સી એલ વધારે નાખતા, એટલે અહીંથી શું નીકળી જાય છે, તો કે પાણી નીકળી ગયું. એટલે હવે તમને જે પ્રોડક્ટ મળે છે એ શું બને છે, તો કે આ પ્રોડક્ટ તમને આવા સ્વરૂપમાં જોવા મળશે. અને આપણે શું કહી દઈશું, એન ટુ પ્લસ, કારણ કે હવે ક્ષાર બની ગયેલો છે, સીએલ માઇનસ. અને આ જે તમને જોવા મળે છે એનું નામ છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. અને આ કયા સ્વરૂપમાં તમને જોવા મળે છે, ક્ષાર સ્વરૂપમાં તમને જોવા મળે છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો તમને શું પ્રાપ્ત થયેલો છે, તો કે સોલ્ટ પ્રાપ્ત થયેલો છે. બીજું કે આ જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે ને એ 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સ્ટેબલ છે, પ્લસ થોડોક સ્ફોટક પણ છે, એટલે તમે એને ડ્રાય ફોર્મેટમાં બહાર લઈ નહીં શકો. એટલે આપણે અગાઉ વાત કરી ઇન સિચ્યુએશન પ્રોસેસ, એટલે કે ચાલુ પ્રક્રિયાએ જ આનો આપણે શું કરી નાખવાનો, ઉપયોગ કરી નાખવાનો છે, જે ઉપયોગ એક સેન્ડમેયર નામના વૈજ્ઞાનિકે જે છે એ રજૂ કરેલો છે. હવે આપણે સેન્ડમેયર પ્રક્રિયા તરફ આગળ વધીએ. એકચ્યુઅલી એ તો એવું કહેવા માંગે છે કે આ જે આખી પ્રક્રિયા મેં તમને હમણાં આખી આખી જે સમજાવી ને આ પ્રક્રિયા, આનું નામ છે ને શું છે, ડાયઝોટાઇઝેશન છે. ઇટ્સ અ ડાયઝોટાઇઝેશન. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડાયઝોટાઇઝેશન, ટુ ફોર્મ અ ડાયઝોનિયમ સોલ્ટ ઇઝ કોલ્ડ એઝ અ ડાયઝોટાઇઝેશન. ડાયએઝો, બે નાઇટ્રોજન છે ને, નાઇટ્રોજનને એઝો કહેવામાં આવે છે, એટલે એનું નામ શું પડી ગયું છે, ડાયએઝો. એટલે આનું નામ પડી ગયું છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. હવે તમારો જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે છે એ હવે
આપણે આગળ, કારણ કે આપણે વાત કરી હમણાં કે એ શુષ્ક ક્ષારના સ્વરૂપમાં મેળવી શકાતો નથી, વિસ્ફોટક છે, એટલે ચાલુ પ્રક્રિયામાં અમે આગળ એને વધારી દઈએ છીએ. અને આ પ્રક્રિયાની અંદર અમે સૌથી પહેલા નાખવા માંગીએ છીએ અને છે Cu2Cl2HCl, ક્યુપ્રસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એ આમાં લેવામાં આવેલું છે. જ્યારે તમે ક્યુપ્રસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડને તમે જ્યારે લેશો ત્યારે આ લોકોની વચ્ચેની પ્રક્રિયાથી તમને અહીંયા પ્રાપ્ત થઈ જશે અને એ છે ક્લોરોબેન્ઝીન વત્તા N2 નીકળી ગયેલો છે. એટલે આ N2 જે છે ને એ નીકળી જશે. તમને હું ભવિષ્યની અંદર બહુ સરસ આ મિકેનિઝમથી આપણે સમજશું, ફ્રી રેડિકલ મિકેનિઝમ છે આની અંદર. અને તમે ઘણા લોકોને એમ થાય આ ક્લોરિન કેવો, આનો છે, આનો છે કે આનો છે. એકચ્યુઅલી અહીંયા જે ક્લોરિન બેઠો છે ને એ આ ક્યુપ્રસ ક્લોરાઇડ ઉદીપકનો જે છે એ આવેલો છે, જે આપણે ભવિષ્યમાં સમજશું. પણ અહીંયા નીપર શું બની ગઈ આપણી પાસે, તો કે આ ક્લોરોબેન્ઝીન તમને આવી રીતે પ્રાપ્ત થયું. તમારે આવી રીતે ક્લોરો આ Cu2 હવે તમારે આ પ્રક્રિયા કરવી હોય તો તમે Cu2Br2HBr સાથે પણ કરી શકો છો. જો તમે Cu2Br2HBr સાથે કરશો તો આ જ રીતે તમને શું બનશે, બ્રોમોબેન્ઝીન વત્તા N2, પણ અહીંયા HBr છૂટો પડશે. તો આ તમે બ્રોમોબેન્ઝીન બનાવી શકો છો. હા, જો તમારે આયોડોબેન્ઝીન બનાવવો હોય તો તમારે આની બહુ જરૂર નથી, કારણ કે તમારે Cu2Br2 ની જરૂર નથી. સીધું તમે KI સાથે તમે એને ગરમ કરશો તો અહીંયા આયોડોબેન્ઝીન બની જશે, N2 અને KCl છૂટો પડશે. તમે જોઈ શકો છો KCl N2 નીકળી ગયું અને આયોડિનનું. આ છે ને એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા છે, ઇટ્સ અ રિપ્લેસમેન્ટ રિએક્શન, કે જ્યાં તમારું ડાયઝોનિયમ ગ્રુપ જે છે એ ડાયઝોનિયમ ગ્રુપનું વિસ્થાપન ક્લોરિન અથવા બ્રોમિન અથવા આયોડિન વડે થતું હોય છે. આપણે હમણાં જ વાત કરી કે આના માટે મારે ક્યુ, એટલે આ તમને કદાચ ખબર હોય સેન્ડમેયર જે સાયન્ટિસ્ટ હતો ને એને આ ઉદ્દીપકો, આમ તમારે એમ જોવા ઉદ્દીપકો તો ન કહી શકાય પણ આ એને પ્રક્રિયકોનો ઉપયોગ કરેલો છે જે અહીંયા જરૂર નથી. એટલે ઘણી વખત સેન્ડમેયર પ્રક્રિયા, તો આ બે જ સેન્ડમેયર પ્રક્રિયા છે, આને ખરેખર સેન્ડમેયરના રેફરન્સમાં ન કહી શકાય, કારણ કે આ વગર Cu2 ઓલાય થઈ જ જતી હોય છે. કારણ કે એમાં ફક્ત તમારે આ જે ડાયઝોનિયમ સોલ્ટને KI સાથે ખાલી શું કરવાનો છે, હલાવવાનો છે ખાલી એમ, અને નોર્મલ ટેમ્પરેચર પર મૂકી દો. કારણ કે આ 0-5 હતું, નોર્મલમાં કરી નાખશો તો તમને આયોડોબેન્ઝીન બની જશે. તો આ આખી એક સેન્ડમેયર પ્રક્રિયા જે છે એ આપણે સમજવાની હતી. તમે જોયું અગાઉ બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન બનતું હતું, બેન્ઝીનમાંથી બ્રોમોબેન્ઝીન બનતું હતું, પણ બેન્ઝીનમાંથી આયોડોબેન્ઝીન સીધું નહોતું બનતું, કારણ કે પ્રક્રિયાનો વેગ બહુ જ ધીમો હતો ને પ્રતિવર્તી પ્રક્રિયા હતી. જો તમારે આયોડોબેન્ઝીન બનાવવું હોય તો તમારે શું કરવું પડશે, અહીંયા આવવું પડશે. આના માટે તમારે ક્યાં આવવું પડશે, તો કે આના માટે તમારે એનિલિન આવવું પડશે. એનિલિન માટે તમારે ક્યાં આવવું પડશે, તો કે નાઇટ્રોબેન્ઝીન આવવું પડશે. નાઇટ્રોબેન્ઝીન ક્યાંથી શરૂ થશે, બેન્ઝીન. હવે તમને આખો રૂટ ખબર પડી, પેલા બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન, ત્યાંથી આપણે એનિલિન, એનિલિનથી BDC અને BDCથી આપણે આયોડોબેન્ઝીન તરફ જઈ શકાશે. એટલે આમ અપેક્ષા આ થોડો મોંઘો પણ પદાર્થ હોય છે. હવે આપણે એના પછી આપણે એક સમજવા માંગીએ છીએ અને એ છે હેલોજન વિનિમય પદ્ધતિ. હેલોજનનું આપણે એક્સચેન્જ કરવું છે, બરાબર છે. આનો મતલબ શું થયો ખબર છે, આ ચેપ્ટરમાંથી આ ચેપ્ટરમાં જવાનું એમ. એટલે હેલોજન એક્સચેન્જ પ્રોસેસ, એટલે તમારી પાસે પેલા હેલો આલ્કિન તો હોવા જ જોઈએ, રાઈટ, અને હેલો એરિન પણ હોવા જોઈએ. તો તમે આના જે એક્સચેન્જ તમે જ્યારે કરશો તો એ એક્સચેન્જથી તમે કેવી રીતે બનાવી શકો છો એની ઉપરની આપણી વાત શરૂ કરીએ છીએ. એના માટે તમારી પાસે શું હોવા જોઈએ, તો કે એના માટે તમારી પાસે અહીંયા RX હોવું જોઈએ. RXમાં જ્યાં એક્સ બરાબર શું હોય, કાં ક્લોરિન હોય ને કાં શું હોવું જોઈએ, બ્રોમિન. ત્યાં નાખજો આ હેલો આલ્કેન છે. આની પ્રક્રિયા હું કોની સાથે કરાવું છું, તો કે સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાવું છું. સોડિયમ આયોડાઇડની હાજરીમાં હું એને ગરમ કરું છું, એસિટોનની હાજરીમાં હું એને લઈ આવું છું. આ એક તમને ખબર તો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. અહીંયાથી એક્સ નીકળી જશે એટલે ક્લોરિન અથવા બ્રોમિન હશે તો નીકળીને આયોડિન આવી જશે. તો અહીંયા શું આવી ગયું, RI બની ગયું. છૂટું શું પડી ગયું, તો કે NaX, એટલે કે તમારી પાસે શું છૂટું પડશે, NaCl છૂટું પડશે, અથવા શું છૂટું પડશે, તો કે NaBr છૂટું પડશે. આટલું બધા ક્લિયર થઈ ગયું તમને, બરાબર. અચ્છા, હવે આ પ્રક્રિયામાં જે NaCl અથવા NaBr જે છૂટું પડતું હોય ને, આ એની દ્રાવ્યતા આના આના કરતા કેવી છે, ઓછી છે. એટલે એ હંમેશા એસિટોનની અંદર શું થઈ જશે, અવક્ષેપિત થઈ જશે. એટલે આ છે ને આને આના આની અને જોડાઈને અવક્ષેપ બનાવ્યા જ રાખશે, એટલે આ નીકળતું જ હશે. એટલે તમારે લ સેટલના નિયમ મુજબ આ પુરોગામી પ્રક્રિયા વધુ ને વધુ શું થતી હશે, આગળ ને આગળ વધી જશે. આ આની સાથે અવક્ષેપિત થઈ શકતું નથી, પણ આ આની સાથે વધારે સારા પ્રમાણમાં, તમને ખબર તો આ અને આનો આપણે વાત કરી હતી કે KSP અને IP, તો આયોનિક પ્રોડક્ટ જે છે એ KSP કરતા વધારે હોય ઓછો હોય એ તમને ખ્યાલ બધો આવેલો છે. આખું આ જે રિએક્શન તમે જે જુઓ છો એને અમે ફિન્કલ સ્ટીન
ફિંકલ સ્ટીમ રિએક્શન કહેવામાં આવે છે, રાઈટ? ફિંકલ સ્ટીમ રિએક્શન તરીકે આ ઓળખાતું હોય છે. તો અહીંયા તમે જોયું આયોડીન તમને આ રીતે પ્રાપ્ત થયો છે. અચ્છા, હવે એવી રીતે તમારે બીજી એક પ્રક્રિયા છે કે જેમાં તમારી પાસે ફોર એક્ઝામ્પલ કે આલ્કાઇલ એટલે આર એક્સ જ છે. હવે તમારે એની પ્રક્રિયા કોની સાથે કરવાની? કાં તમારી પાસે એજીએફ હોય, આવા ધાત્વિક ફ્લોરાઇડો હોય, ઘણા એજી ન હોય તો તમારી પાસે એચજી ટુ એફ ટુ હોય. અચ્છા, એ પણ તમારી પાસે ન હોય તો સી એ એફ ટુ હોય. એ પણ તમારી પાસે ન હોય તો એસબી એફ થ્રી હોય. એસબી એફ થ્રી પણ તમારી પાસે ન હોય તો એએસ એફ થ્રી. તમે આવા કોઈ પણ ધાત્વિક હેલાઇડ જ્યારે વાપરશો તો અહીંયા એક્સ નીકળીને એફ આવી જશે, એટલે અહીંયા શું થઈ જશે? આર એફ થઈ જશે, રાઈટ? તો જે આર એફ થઈ જશે વત્તા શું છૂટું પડશે? તો કે ડિપેન્ડ ઓન તમારો એજી એક્સ અહીંયા છૂટો પડશે. આ એજી હશે તો અહીંયા એજી એક્સ, એચજી એક્સ, સીઓ એક્સ, એસબી એક્સ જે હશે તે તમને છૂટું પડી શકે છે. તો આ પ્રક્રિયાની અંદર એટલે આ જે પ્રક્રિયા તમે જે જુઓ છો એનાથી તમે ફ્લોરાઇડ બનાવી શકો છો. અને આ પ્રક્રિયા શું સોના તરીકે ઓળખાય છે? સ્વાર્ટ્સ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. શું છે? સ્વાર્ટ્સ. તો આ રિએક્શનને આપણે સ્વાર્ટ્સ રિએક્શન તરીકે ડિસ્કસ કરી શકાય. અચ્છા, હવે ઘણી વખત તમને એમ થશે કે આટલા બધા અલગ અલગ પદાર્થો શું કામ વાપરા છે? હું તમને એનું એક આપણી જે બુક કરતા હું થોડુંક તમને બીજું પણ એક એક્ઝામ્પલ આપું છું કે જેમ કે મારી પાસે સી એચ થ્રી સી એચ ટુ સી એલ છે, આ પ્રાઇમરી હેલો આલ્કેન છે. આની પ્રક્રિયા જ્યારે હું એચજી ટુ એફ ટુ સાથે કરું તમે જોયું એમાં બે ફ્લોરિન છે, તમને બે મોલ ઉપાડવા પડશે. તો આ શું થઈ જશે? તો તમને આવું મળી જશે સી એચ થ્રી સી એચ ટુ એફ, અને અહીંયા શું છૂટું પડી જશે? એચજી ટુ સી એલ ટુ છૂટું પડી જશે. અચ્છા, હવે ઘણી વખત તમારે પોલી કમ્પાઉન્ડ આવતા હોય, તમારા કમ્પાઉન્ડમાં મોનો ન હોય પણ પોલી હોય. સપોઝ કે મારી પાસે અહીંયા એક ક્લોરિન છે, આ બીજો ક્લોરિન છે અને આ સી એચ થ્રી છે, તો ત્યાં તમે આવા બધા એસબી એફ થ્રીનો ઉપયોગ કરી શકો છો, રાઈટ? તો એ જેટલા પણ ક્લોરિન છે ત્યાં શું બેસાડી દેશે? ફ્લોરિન બેસાડી દેશે, એટલે રિપ્લેસમેન્ટ કરી નાખે છે, વિનિમય કરેલો છે. ઓકે, અને અહીંયા છૂટું શું પડી જશે? તો કે એસબી સી એલ થ્રી છૂટું પડશે. હવે તમે જો અહીંયા આપણે બેલેન્સિંગ કરવું પડશે તો અહીંયા બે એન્ટીમની છે, તો બે એન્ટીમની એટલે છ ફ્લોરિન છે, છ છે તો આ ત્રણ મોલ અને આ ત્રણ મોલનું થઈ ગયું. તો આ રીતે તમે કરી શકો છો. તો આ થઈ હેલોજન વિનિમયની પદ્ધતિ. તો તમે જોઈ શકો છો ખરા કે આખી આ જે પ્રોસેસ આપણે સમજાય એની અંદર સેન્ડમેયર અને હેલોજન વિનિમય, હવે આ ઓલરેડી થઈ ગયું છે. તો હવે આપણે એના ક્યાં આવીએ? તો હવે આપણે એના બની ગયું હોય પછી આપણે શું સ્ટાર્ટ કરતા હોઈએ છીએ? એના તો કે એના ભૌતિક ગુણધર્મોની આપણે શરૂઆત કરશું. એટલે હવે આપણે જે સ્ટાર્ટ કરવા માગીએ છીએ એની ફિઝિકલ પ્રોપર્ટીઝ શરૂ કરવા માગીએ છીએ, અને એ ફિઝિકલ પ્રોપર્ટીઝ કંઈક આ રીતે છે. એટલે હવે આપણે એના ભૌતિક ગુણધર્મો સમજવા છે. તમને બધાને ખબર છે કે જ્યારે પણ આપણે ભૌતિક ગુણધર્મોની વાત થતી હોય તો ભૌતિક ગુણધર્મોમાં આપણે સામાન્યતઃ એની શું પહેલાં શું સમજતા હોઈએ? તો કે પહેલાં આપણે એની ભૌતિક અવસ્થા એટલે સોલિડ લિક્વિડ ગેસ શું છે તે, પછી એના કંઈ રંગ હોય તો રંગ, ગંધ હોય તો ગંધ વગેરે, આનો કંઈક અભ્યાસ આપણે જે છે એ પહેલાં કરતા હોઈએ છીએ. તો તમને ખ્યાલ હોય તો કે જ્યારે પણ તમે જ્યારે ભૌતિક ગુણધર્મો ભણો છો તો એવું કહેવાય છે કે તમારી પાસે આલ્કાઇલ હેલાઇડ હોય. શું હોય તમારી પાસે? આલ્કાઇલ હેલાઇડ. પણ ધ્યાન રાખવાનું આ કઈ અવસ્થામાં હોવા જોઈએ? શુદ્ધ અવસ્થામાં હોવા જોઈએ. જો શુદ્ધ અવસ્થામાં હશે તો એ લોકો કેવા છે? તો કે કલરલેસ છે. હા, પણ એમાં એક બ્રોમાઇડ આવે છે, એટલે કે આલ્કાઇલનો બ્રોમાઇડ હોય અથવા એનો આયોડાઇડ હોય. જો આ બેમાંથી કોઈ હશે અને જો એ જરાક પણ પ્રકાશના, કારણ કે આ ફોટો સેન્સિટિવ છે, પ્રકાશના જેવા સંપર્કમાં આવશે ને તો એ લોકો કેવા બની જશે? રંગીન બની જાય છે. એટલે આમ તો તમારે નથી પણ બહુ જૂના અભ્યાસક્રમમાં તો અમારે ફોટોગ્રાફીનું રસાયણ આવતું હતું ત્યારે અમારે એજી બી આર એજી આઈ, તો અમે ફોટોગ્રાફિક પ્લેટ હોય તો એની અંદર એનો ઉપયોગ કરતા હતા. હજી પણ એક્સરેની ફોટોગ્રાફિક પ્લેટ કે સેલ્યુલોઇડ ફિલ્મ્સ હોય તો અમે આ ઘટનાનો ઉપયોગ એની અંદર કરવામાં આવતો હોય છે. બીજું કે તમે જોશો તો ઘણા બાષ્પશીલ હેલોજન સંયોજનો હોય, એટલે કે જેના ઉત્કલન બિંદુ નીચા હોય. ફરીથી, ઘણા તમારી પાસે બાષ્પશીલ કેવા સંયોજનો છે? હેલોજન સંયોજનો હોય તો એ ઘણી વખત એ મીઠી સુગંધ ધરાવતા હોય છે. હું તમને એકદમ ક્લોરોફોર્મ હોય ને, ક્લોરોફોર્મ તો એ બાષ્પશીલ છે અને એની સ્વીટ સ્મેલ તમને આવતી હોય, જો કે પછી ખબર ન પડે કારણ કે એનાથી બેભાન પણ થઈ જવાતું હોય છે. હવે આપણે વાત કરવા માંગીએ છીએ બીજો જે પોઈન્ટ છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, અને એ છે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. ગલનબિંદુ અને
ઉત્કલન બિંદુ. હવે આપણે આ વસ્તુને કેવી રીતે સમજવી છે, હું તમને આને થોડા અલગ એંગલથી સમજાવવા માંગુ છું. હું તમને પેલા આપણે ઉત્કલન બિંદુની પેલા વાત કરીએ, પછી ગલન બિંદુની વાત કરશું. મારી પાસે મિથેન છે, બીજું મારી પાસે મિથાઇલ ફ્લોરાઇડ છે, સમજો બરાબર. હા, ટેક્સ્ટબુક પ્રમાણે ચાલું છું, પણ ટેક્સ્ટબુક કરતા થોડું હું અલગ અલગ મારા એક્ઝામ્પલ્સ તમને હું આપી રહેલો છું. તમે જોઈ શકો છો આ બધા, તો ઓકે ફાઇન, આ તો તમને ક્લિયર થઈ ગયું. બધામાં કાર્બન એક જ છે, બધામાં હેલોજન પણ એક જ છે, ખાલી હેલોજન મેં બદલાવેલો છે. આ મિથેન છે, એટલે આ તમને યાદ આવે તો આ એનો અનુવર્તી છે, આમાંથી આપણા મિથાઇલ ફ્લોરાઇડ બનાવી શકાય છે. પણ આમાં ખબર છે આ હંમેશા આ કેવા હોય, તો કે આ પદાર્થ હંમેશા આલ્કેન સંયોજન તો કેવા અધ્રુવીય હોય, એની કમ્પેરિઝનમાં આ બધા કેવા છે, ધ્રુવીય હોય. જ્યારે કોઈ પણ વસ્તુ ધ્રુવીય બને ત્યારે તમને ખબર હોય તો એમાં દ્વિધ્રુવ એટલે કે ડાયપોલ એટ્રેક્શન એક જનરેટ થતું હોય, અને બીજું એની અંદર વાંડરવાલ્સ આકર્ષણ બળ જે છે એ મજબૂત થતું હોય. એટલે કહી શકાય કે આના કરતા આના બધાના ઉત્કલન બિંદુ કેવા હશે, ઊંચા હશે. યાદ આવે છે વાંડરવાલ્સ આકર્ષણ બળ ઘણા બધા પરિબળો પર કામ કરે છે. અણુભાર વધે એટલે કે કદ વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, સંપર્ક સપાટી વધે, આ બધા કારણોને કારણે તમને ખબર પડી જશે કે એને કારણે ઉત્કલન બિંદુ વધી જશે. બીજી એક વાત તમને કહું કે સપોઝ કે અત્યારે આનું છે ફોર એક્ઝામ્પલ 195 મિથેન, નહીં સોરી 111 કેલ્વિન છે, કેલ્વિનમાં હું આપું છું આ બધા ડેટા. CH3F નું છે 195, CA3Cl નું છે 249, CH3Br નું છે 277, અને મિથાઇલ આયોડાઇડ નું છે લગભગ 315 જેવું છે. તો તમે જોયું, તમે જેમ જેમ આગળ ગયા ઉત્કલન બિંદુ વધતા કેમ, પેલા તો અધ્રુવીય તો ના ધ્રુવીય, એટલે ધ્રુવીય નો તો આના કરતા વધારે છે. હવે આમાં ફ્લોરિન કરતા ક્લોરિન, ક્લોરિનની પરમાણુ કદ મોટું, અણુભારે વધી ગયો, પ્લસ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધી ગઈ, સંપર્ક સપાટી પણ વધી ગઈ, એટલે આના કરતા વાંડરવાલ્સ આકર્ષણ બળ વધી ગયું, દ્વિધ્રુવ દ્વિધ્રુવ આકર્ષણ બળ વધી ગયું. એવું જ અહીંયા તમે બ્રોમિનમાં એવું તમે અહીંયા આયોડીનમાં સમજાવી શકો છો. હું હજી એક બીજો એક્ઝામ્પલ એવું આપવા માંગુ છું કે સપોઝ કે કાર્બન સંખ્યા હું વધારું છું, મારી પાસે CH3 અહીંયા CA3CH2Cl છે, મારી પાસે CA3CH2CH2Cl છે, એવી રીતે મારી પાસે અહીંયા CH3CH2CH2CH2Cl છે. બધા તમે બહુ ધ્યાનથી જુઓ, બધા પ્રાઇમરી 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 છે, જો ચેક કરી લેજો. રાઈટ, હવે આ જે છે એનું 249 છે, આનું અંદાજે 285.5 છે, આ 320ની આજુબાજુમાં છે, 351.5. આ બધા કેલ્વિનમાં ડેટા છે. કેમ વધી ગયો, તો કે બધામાં CX બંધ જ છે, એટલે ધ્રુવીય તો બધા જ છે, પણ ખાલી અણુભાર વધી રહ્યો છે. તમે જોઈ શકો સંપર્ક સપાટી વધી રહી છે, તો ઉત્કલન બિંદુ શું થઈ જશે, તો કે વધતા જ આપણને જોવા મળે. એટલે આ એક્ઝામ્પલ જોયું, આ હજી એક આપણે ત્રીજું એક્ઝામ્પલ પણ જોવા માંગીએ છીએ. હવે હું તમને સમઘટકો તરફ લઈ જાઉં છું. સમઘટકો એટલે કે જેના અણુસૂત્ર સરખા છે, હા બધું સરખું જ છે, પણ ખાલી એની અવકાશીય રચના જે છે એ અલગ અલગ છે. તો એ તમને થોડાક એક્ઝામ્પલ્સમાં હું તમને આવી રીતે સમજાવવા માંગુ છું કે હું અત્યારે તમને જે બતાવ્યું છે, જુઓ આના 1-ક્લોરોપેન્ટેન છે, આ 1-ક્લોરો-2-મિથાઇલ-પ્રોપેન છે, ટોટલ કાર્બન 1, 2, 3 ફરીથી આપણે 4, 5 એટલે 4 જ રાખીએ, એટલે 1, 2, 3, 4 1, 2, 3, 4 ઓકે ફાઇન. અને હજી એક આપણે બાકી રહી ગયો CH3CH3CH3Cl. આ તમે જો 1, 2, 3 અને 4 સમઘટકો છે, પણ આનું આ પેલા કેવો છે પ્રાઇમરી છે, આ પણ કેવો છે પ્રાઇમરી છે, આ કેવો છે સેકન્ડરી છે, અને આ કેવો છે ટર્શરી છે. બીજું આ બંને પ્રાઇમરીમાં આ રેખીય છે ને આ કેવો છે શાખીય છે. જેમ રેખીયથી શાખીય તરફ જાય આનું ઉત્કલન બિંદુ છે ને, સોરી ઉત્કલન 351.5 છે, આનું 342 છે, આનું 341 છે, અને આનું 324 છે, ઘટી ગયું છે. કેમ, તો કે તમે જેમ જેમ રેખીયથી શાખીય તરફ જાઓ ને તેમ તેમ આંતર આણવીય અંતર છે ને એ વધી જાય, અને આંતર આણવીય અંતર વધે એટલે આંતર આણવીય આકર્ષણ બળ શું થઈ જાય, ઘટી જાય. એટલે વાંડરવાલ્સ આકર્ષણ બળ ઘટી ગયું, એટલે ઉત્કલન બિંદુ શું થઈ ગયું છે, ઘટી ગયું છે. હજી એક એક્ઝામ્પલ તમને બતાવું છું, મારી પાસે છે CH3Cl છે, બીજું મારી પાસે છે CH2Cl2 છે, મારી પાસે CHCl3 છે અને CCl4 છે. બધામાં કાર્બન એક જ છે, પણ હેલોજનની સંખ્યા મેં ક્રમશઃ શું કરી નાખી છે, તો કે વધારી દીધેલી છે. તો તમે જોઈ શકશો ખરા કે સપોઝ કે આનું 249 છે, તો આનું 313 છે, તો આનું 334 છે, તો આનું 350 છે. કેમ, તો કે ક્લોરિન વધ્યો, કદ વધી ગયું, અણુભાર વધી ગયો, ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ, સંપર્ક સપાટી વધી ગઈ. તો તમને આના કરતા આના ઉત્કલન બિંદુ શું થશે, વધારે જોવા મળશે.
હવે હું તમને એક બીજું એક્ઝામ્પલ આપવા માંગુ છું કે મારી પાસે, હવે હું તમને હેલો એરિન માં બતાવવા માંગુ છું, મારી પાસે આયોડોબેન્ઝીન છે, એવી રીતે મારી પાસે અહીંયા બ્રોમોબેન્ઝીન છે, એવી રીતે મારી પાસે અહીંયા ક્લોરોબેન્ઝીન છે, મારી પાસે અહીંયા એવી રીતે ફ્લોરોબેન્ઝીન છે, મારી પાસે અહીંયા બેન્ઝીન છે, રાઈટ? તો તમને ખ્યાલ આવી જશે કે હંમેશા આનું ઉત્કલન બિંદુ વધારે જશે, કારણ કે આનો અણુભાર જ વધારે થઈ ગયો છે. અંદાજિત આ 462 કેલ્વિન જેવું છે, આ 429 જેવું છે. ડેટાની તમે ચિંતા ન કરો, ખાલી તમારે તમને એનો વિશ્વાસ અપાવવો છે કે આ ડેટાથી તમને ખ્યાલ આવી જશે 80 ડિગ્રી સેન્ટીગ્રેડ આ બેન્ઝીનનું છે, કેલ્વિનમાં મૂક્યું છે, 353 છે. હવે ઘણી બધી વખત એવું થાય કે હવે હું તમને દ્વિવિસ્થાપિત સમઘટકો બતાવું છું, જેમ કે મારી પાસે છે બે ક્લોરિન બાજુ બાજુમાં, ઓર્થો ડાયક્લોરો બેન્ઝીન, અહીંયા તમને બતાવું છું મેટા ડાયક્લોરો બેન્ઝીન, અને આ તમને બતાવવા માંગુ છું એ છે પેરા ડાયક્લોરો બેન્ઝીન. આ કયું છે? ઓર્થો છે. આ કયું છે? મેટા છે. આ કેવું છે? પેરા. એવું કહેવાય છે કે આ લોકોના જે બોઇલિંગ પોઈન્ટ હોય, એટલે કે ઉત્કલન બિંદુ જે છે, એ તો બહુ નજીક નજીકમાં જ હોય, એમાં બહુ ફેરફાર નથી. સપોઝ કે આનું 453 છે, પણ જો તમે એના ગલન બિંદુની ચર્ચા કરતા હો તો તમને બહુ જ મોટું વેરિએશન તમને જોવા મળશે. આનું કેમ વધી ગયું પેરાનું, ખબર છે? આ બે કરતા, કારણ કે પેરાની ગલનબિંદુની વાત થાય છે, મારે સોલિડમાં લઈ જવું પડશે. સોલિડની અંદર પેરાની પોઝિશન જ મસ્ત એવી છે કે જે ક્લોઝ સ્પેક રચનામાં એકદમ નજીક 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 ગોઠવાઈ જતા હોય, એટલે આકર્ષણ બળ વધી જાય. એને તોડવા માટે લેટાઈસ રચનામાંથી એને બહાર કાઢવા માટે તમારે વધારે એનર્જીની જરૂર પડે. એટલે પેરાનું ગલનબિંદુ મેટા અને ઓર્થો કરતા કેવું તમને જોવા મળે છે? વધારે જોવા મળે છે. ચાલો હવે એના પછી આપણે કોની વાત કરીએ? ઘનતા, એટલે કે ડેન્સિટી. હવે ડેન્સિટીના સંદર્ભમાં તમને એવું ખબર હોય તો કે કોઈ પણ હાઇડ્રોકાર્બનની તમારી પાસે બ્રોમો, આયોડો, પોલીક્લોરો હોય, એ હંમેશા બધા પાણી કરતા કેવા હશે? તો કે ભારે જ હશે, બરાબર છે? અને એ જેમ કે તમને તમારી જે ટેક્સ્ટબુક છે, તમે બહુ ધ્યાનથી તમે તમારી ટેક્સ્ટબુકને જોશો તો તમારી ટેક્સ્ટબુકની અંદર જ એ ડેટા તમને રજૂ કરેલા છે. જેમ કે હું તમને બતાવું છું, તમારી ટેક્સ્ટબુકના ડેટા તમને અલગ રીતે બતાવી રહ્યો છું. જુઓ, આપ જોઈ શકશો, આ પ્રોપાઇલ ક્લોરાઇડ છે તો એની ઘનતા 0.89, આ 1.335, શું કામ? ક્લોરિન બ્રોમિન આયોડિન, બરાબર છે? અહીંયા તમે જુઓ ડાયક્લોરો ટ્રાયક્લોરો ટેટ્રા, ક્લોરિન વધી ગયા છે, ઘનતા શું થઈ ગઈ છે? વધી ગઈ છે. તો આ પ્રમાણે તમે ઘનતા પણ એ બધા પાણી કરતા ભારે સંયોજનો, કોણ? તો કે બ્રોમો, આયોડો અને પોલીક્લોરો સંયોજનો જે છે એ પાણી કરતા ભારે છે. હવે આપણે છેલ્લા પોઈન્ટ ઉપર આવી રહ્યા છે, અને છેલ્લો પોઈન્ટ શું છે આપણી? તો કે દ્રાવ્યતા, સોલ્યુબિલિટી. શેમાં જોવાની છે? તો કે હેલો આલ્કેન સંયોજનો આમ સામાન્ય તો પોલાર છે, પણ એવું કહી શકાય કે પાણીમાં અતિ અલ્પ પ્રમાણમાં, પાણીમાં અતિ અલ્પ પ્રમાણમાં કેવા છે? તો કે એમાં દ્રાવ્ય છે. કેમ? તો કે તમે જ્યારે હેલો આલ્કેનને પાણીમાં નાખો ને તો એને વધારે ઉર્જાની જરૂર પડે. આમ તો તમે હેલો આલ્કેનને જ્યારે, કારણ કે હેલો આલ્કેન વચ્ચે જે આકર્ષણ બળ છે અને પાણીના અણુ વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધ હોય, તો એને પાણીના હાઇડ્રોજન બંધને શું કરવા પડે? તોડવા પડે, તો જ એ લોકો પ્રક્રિયા કરે. પણ અહીંયા હેલો આલ્કેન અને પાણીના અણુ વચ્ચે એક નવું આકર્ષણ બળ ઉત્પન્ન થાય ત્યારે એટલી જ ઉર્જા ઉત્પન્ન થાય છે, એને કારણે ટૂંકમાં હાઇડ્રોજન હાઇડ્રોજન બંધને તોડી શકતા હોતા નથી. હું તમને કેવું કહેવા માંગુ છું કે મારી પાસે RX છે અને એવી રીતે મારી પાસે શું છે? H2O છે. તો RX છે, જ્યારે H2O સાથે જોડાય ત્યારે આ લોકો ડેફિનેટલી ઉર્જા ઉત્પન્ન કરશે. પણ અહીંયા તમને કહો છે પાણી અને પાણી વચ્ચે એક હાઇડ્રોજન બંધ છે, એમ અહીંયા RX અને RX વચ્ચે પણ એક વાન્ડરવાલ્સ બંધ છે કે ઓલું ડાયપોલ એટ્રેક્શન છે, આ તૂટે છે. આને તોડવા માટે જે ઉર્જા મળવી જોઈએ એ આ લોકો હજી ઉત્પન્ન કરી શકતા હોતા નથી. એટલે જ હેલો આલ્કેન સંયોજનો પાણીમાં દ્રાવ્યતા ઓછી છે. પણ એ છે ને, જેને કહી શકાય કે કાર્બનિક દ્રાવકોની અંદર એ કેવા છે? તો કે દ્રાવ્ય થાય છે, કારણ કે હેલો આલ્કેન અને દ્રાવકના અણુ વચ્ચેને આકર્ષણ બળની પ્રબળતા કેવી હોય? સરખી જોઈએ. એટલે તમે હું કહું કે CCl4 છે કે ક્લોરોફોર્મ છે કે બેન્ઝીન છે કે પેટ્રોલિયમ ઇથર છે, તો આ બધામાં એ વધારે સરળતાથી ઓગળી જાય છે. તો આ આપણે જે વાત થઈ હતી એ ભૌતિક ગુણધર્મોના સંદર્ભમાં કરેલી છે. હવે આના પછીનો લેક્ચર જે છે ને એ આપણા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ લેક્ચર સ્ટાર્ટ થશે. એટલે બધા જ વિદ્યાર્થી મિત્રોએ આના પછીનો જે આવશે એ હેલો આલ્કેન સંયોજનોની પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓની આપણે વાત કરશું. અને ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જ્યારે પણ કેમિકલ રિએક્શન્સ થતા હશે ત્યારે આપણે એને બહુ જ મોટા લેવલમાં સમજવાનો પ્રયત્ન કરશું. અત્યારે આપણે અહીંયા જ અટકીએ છીએ. થેન્ક યુ.